જય માતાજી। જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું નોધારાનો આધાર માં મેલડીની વાર્તા। માં તો નોધારાનો આધાર છે। જ્યારે આ જગત જાકારો આપે છે ત્યારે માં મેલડી તેને સ્વીકારે છે। આ જગતમાં જેનું કોઈ નથી તેની માં મેલડી છે। માના મંડાણ માંડવાવાળા તો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, પણ માં તો માં છે। માં તો સર્વેની રખેવાળ છે। જ્યારે દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે કોઈ ધણી થતું નથી, ત્યારે માને એક હાકલ પાડો ને, ત્યાં તો માં દોડતી આવીને તમારા બધા જ સંકટોનો નાશ કરે છે। જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે। બોલો મેલડી માત કી જય। નાના એવા પંખીના માળા જેવા એક ગામની આ વાત છે। આ ગામમાં એક બાપ દીકરી રહે છે। આ દુનિયામાં માથી વિશેષ કોઈ નથી। હવે આ દીકરીની માં દીકરી નાની હતી ત્યારે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે। દીકરી પરથી માની છત્રછાયા છીનવાઈ ગઈ છે। દીકરીનો બાપ ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। હવે આ દીકરીના બાપે બીજા લગ્ન કર્યા છે અને દીકરીની નવી માં આવે છે। હવે દીકરી મોટી થતી જાય છે। ધીમે ધીમે દીકરી 13 વર્ષની થઈ ગઈ છે। આ નવી માં દીકરીને ઘરનું કામ કરાવે છે અને દીકરીનો બાપ ખેતી કરવા જાય ત્યારે પાછળથી તેની નવી માં એક નાનું એવું કાચું દોરડું આપીને કહે છે કે હવે જા વગડામાં અને લાકડા કાપીને લાકડાનો ભારો સાંજ પડે ત્યારે લેતી આવજે, તો જ હું તને સાંજે ખાવાનું આપીશ। હવે આ દીકરી તેની નવી માના ડરથી જંગલમાં રોજ સવાર પડે અને લાકડાનો ભારો લેવા જાય છે, અને સાંજ પડે ત્યારે તે ઘેર આવે છે। હવે આ દીકરી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે। દીકરીને રોજ સાંજે એમ થાય છે કે હાસ, હવે મારા બાપુ ઘેર આવી ગયા હશે, હવે મારી ઓરમાન માતા મને કંઈ કહેશે નહીં। આમ વિચારીને રોજ સાંજે ઘેર આવીને લાકડાનો ભારો ફળિયામાં ઉતારે છે, પછી જ તેને જમવાનું મળે છે। હવે એક દિવસ તેના બાપુ તે જોઈ જાય છે અને કહે છે કે અરે બેટા, આટલું બધું અંધારું થઈ ગયું છે અને હજી સુધી તું જંગલમાં લાકડા કાપતી હતી, પણ આ દીકરી તેના બાપને કંઈ કહેવા જાય ત્યારે આ ઓરમાનમાં તેની સામે આવીને ઊભી રહી જાય છે। પછી આ દીકરી કંઈ બોલી શકતી નથી। હવે એક વખતની વાત છે, આ દીકરીના બાપુને એકવાર 2-4 દિવસ બહાર ગામ જવાનું થાય છે ત્યારે દીકરીને ઓરમાન માતા કહે છે કે રોજ તું તારા બાપની લાડકી થાશ ને, પણ આ 3-4 દિવસ તારો બાપ ઘરે આવવાનો નથી। હવે તું 2-4 દિવસ મારા હાથમાં છે, કાલ સવાર પડે અને લાકડા લેવા ચાલી જાજે, બપોર થાય એટલે એક ભારો લઈને તારે આવવાનું છે અને પછી જમીને તારે બીજો ભારો લેવા જવાનું છે, અને સાંજ પડે ત્યારે 2 ભારા આવી જવા જોઈએ। હવે આ દીકરી સવાર પડે છે અને વનવગડામાં લાકડા વીણવા જાય છે। લાકડા વીણીને ભારો બાંધે છે અને કાચું દોરડું જ્યાં ભારામાં દીકરી બાંધવા જાય ત્યાં તો દોરડું તૂટી જાય છે। આમ 2-3 વાર થયું હશે। હવે આ વનવગડામાં કોઈ નથી, દીકરી એકલી ઊભી છે। હવે શું કરવું તેને કંઈ સૂઝતું નથી। ધોમ ધકતો તાપ છે અને દીકરી આકાશ સામું જોઈને તેની માતાને યાદ કરે છે કે અરે માં, તું તો આ દુનિયા છોડીને ચાલી ગઈ માં, મેં તો તને જોઈ નથી, પણ તું મને નોધારી મૂકીને ચાલી ગઈ છે માં, મારો કોઈ આધાર નથી, હું બાપુને કંઈ કહી શકતી નથી માં, હું રોજ આ લાકડાનો ભારો બાંધીને ઘેર ન લઈ જાઉં ને તો મારી નવી માં મને મારે છે અને પેટ પૂરતું મને ખાવા આપતી નથી, હું શું કરું કોને કહું માં। આટલું બોલતા જ દીકરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે। હવે આ દીકરી જ્યાં ઊભી હતી ત્યાં જ સામે એક બોરડીનું ઝાડ હતું। આ ઝાડની નીચે માં મેલડીની નાની એવી દેરી હતી। આ દેરીમાં માં ભગવતી, માં જોગમાયા, કરુણાનો સાગર, દયાની મૂર્તિ માં મેલડી બેઠી હતી। હવે દીકરી રડતી રડતી આ દેરી પાસે આવે છે જેમાં કરંડિયાની કાળી નાગણી માં મેલડી બેઠી છે।
માં તો નોધારાનો આધાર છે, દુખિયાનો બેલી છે, અને માં પાસે ઘોડો પાથરીને દીકરી માં મેલડીને કહે છે કે હે માં મેલડી, હું જન્મી ત્યારથી જ મેં મારી સગી માને તો જોઈ નથી માળી. મારી જન્મ દેનારી જનેતા માં કેવી હશે તે મને ખબર નથી. આ મારી નવી માં મને રોજ જંગલમાં લાકડા કાપવા મોકલે છે, અને હું લાકડાનો ભારો ન લઈ આવું તો મને માર મારે છે અને ખાવા પણ દેતી નથી. અને આવા કાચા દોરડાથી મને ભારો બાંધવાનું કહે છે માળી. આ ભારો મારાથી બંધાતો નથી, અને મારા બાપુ બહાર ગામ ગયા છે. જો આ લાકડાનો ભારો લીધા વગર જ હું ઘરે જઈશ ને તો મારી નવી માં મને માર મારશે અને ખાવાનું પણ આપશે નહીં. દીકરી રડતા રડતા બે હાથ જોડીને માને કરુણ પોકાર કરે છે. હવે આ દેરીમાં બેઠેલી માં જોગમાયા માં મેલડી નોધારાનો આધાર બની જાય એવી માં મેલડીનો દેરીમાંથી દીકરીને ગેબી અવાજ સંભળાય છે. માં કહે છે કે અરે દીકરી, છાની રહી જા, તારે તારો ભારો જ બાંધવો છે ને, તો મારી દેરી સામેથી થોડીક દૂર ખસી જા, અને પછી જો હું માં મેલડી કોણ છું. દીકરી થોડીક આગી ખસે છે, ત્યાં તો માં મેલડી કાળી કરંડિયાની દેવી માં સવાવેતની નાગણી બનીને ફૂફાડા મારતી માં મેલડી કહે છે કે અરે દીકરી, જ્યાં તે લાકડાનો ભારો રાખ્યો છે ને ત્યાં સુધી તું મને લઈ જા દીકરી, અને તું જેમ તારા ભારામાં દોરડું વીટે ને એમ મને નાગણી રૂપે માં મેલડીની પૂંછડી પકડીને લાકડાના ભારાની ફરતે વીટતી જજે. પછી જો હું તારો આખો ભારો ઘરે ન પહોંચે ને ત્યાં સુધી હું દોરડું બનીને તારા ભેગી ન આવું ને તો હું સવા વેતની નાગણી માં મેલડી ન કહેવાઉં. આમ માએ સવા વેતની નાગણી બની દીકરીની રક્ષા કરી આવી દીન દયાળી માં ભગવતી માં જોગમાયાની ઘણી ઘણી ખમ્મા હો, માં તને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો મેલડી માત કી જય.